તો આવી ગયા દોસ્તો આજે નવા વિડીયોમાં. તો ચાલો જોઈએ આજે એક નવો જ વિડીયો. આવતીકાલે શનિવાર અને 14 તારીખે ઉત્તરાયણ, અને ઉત્તરાયણનું નામ સાંભળતા આજે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય અને જો મજા ન આવે તો વસ્તુ અલગ જ છે. કેમ કે ઉત્તરાયણમાં માણસો સવારથી જ ધાબે ચડીને પતંગ ચડાવવાની જે મજા છે તે માણતા રહેલા છે. અને તમે ધાબે જોયું જ હશે અને સાંભળ્યું પણ હશે, એ કાપો એ કાંટા લપેટ લપેટની જે મજાઓ છે તે મેં પણ અને તમે પણ ખૂબ જ સાંભળીએ છીએ. પણ દોસ્તો આપણે ઉત્તરાયણ તો 14 તારીખે કરીએ છીએ, પણ એક એવું ગામ છે, એક એવું શહેર છે કે જે જગ્યાએ આજે ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવામાં આવતો નથી. તો દોસ્તો હા, તમે સાચું સાંભળ્યું છે કે તે જગ્યાએ પતંગ 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવતા નથી. તો એ કયું ગામ છે, કયું શહેર છે? તો દોસ્તો તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, ખાસ કરીને તમને મજા આવશે. તો દોસ્તો આ વિડીયો જે જોડાયેલો છે તે જયસિંહ સોલંકી એટલે કે સિદ્ધરાજ જયસિંહ જોડે જોડાયેલો છે. તો થોડીક એની પણ હું વાત કરી લઉં. તો જયસિંહ સોલંકી આજે ચોથા અને સૌથી વિખ્યાત સોલંકી રાજવી હતા. તેમણે ઈસવીસન 1096થી લઈને ઈસવીસન 1143 સુધી આજે ગુજરાત પર શાસન કર્યું. અને ખાસ કરીને આપણે જે છે ગુજરાતમાં પોતાનું ઉપનામ એટલે કે સિદ્ધરાજ છે તેનાથી આજે વધુ ખ્યાતનામ થયેલા છે. તો હવે તેમની થોડી ઘણી માહિતી લઈએ તો શાસન છે તે હમણે વાત કરી પ્રમાણે 1096થી 1143 સુધી અમે કરેલું છે. પછી તેમના પુરોગામી એટલે કે કર્ણદેવ પહેલો, અનુગામી તો કે કુંવરપાળ, એમનો જન્મ તો કે 1091માં થયો હતો. તેમનું મૃત્યુ છે ઈસવીસન 1143 પાટણ એટલે કે આપણા ગુજરાતમાં થયું છે. જીવનસાથીઓ તો કે લીલાવતી દેવી છે, વંશજ તો કે કાંચન દેવી છે, વંશ તેમનો સોલંકી રાજવંશ છે, પિતા તો કે કર્ણદેવ પહેલો, માતા તો કે મિનળ દેવી, અને એમનો ધર્મ ખાસ કરીને હિન્દુ છે. હવે ત્યારબાદ વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહનું ઘણી વખત તો આપણે સાંભળ્યું જ હશે, છતાં પણ હું થોડી ઘણી વાત કરું કે જયસિંહ અનેક મંદિરો, મહાલયો, જળાશયો વગેરે બંધાયા. સતત યુદ્ધમાં મગ્ન રહેવા છતાં પણ ગુજરાતના વેપાર અને વાણિજ્ય તેમના સર્વોચ્ચ શિખરે હતા. પણ ખાસ કરીને તમે બધા વિડીયો જોતા હશો તો ખાસ આ જ પ્રશ્ન હશે કે કેમ કરીને સિદ્ધપુરવાસીઓ પતંગ નહીં ચડાવતા હોય. હા દોસ્તો, આ એક એવું ગામ છે તો કે સિદ્ધપુર છે તેમાં આજે હાલમાં પણ ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવામાં આવતા નથી. તો તેના પાછળનું કારણ શું, તેના પાછળનું શું છે રહસ્ય, તો તે પણ હું તમને હવે જણાવું છું. તો આ દિવસે એવું થયું હતું કે સિદ્ધપુરના રાજા એટલે કે સિદ્ધરાજ જયસિંહનું અવસાન આ ઉત્તરાયણના દિવસે થયું હોવાથી વર્ષોથી ગામવાસીઓ શોક મનાવતા હતા અને પતંગ ઉત્સવથી ખૂબ જ દૂર રહેતા હતા. આ હતું આ વિડીયોનું કારણ, અને આ હતું કે ઉત્તરાયણના દિવસે હાલમાં પણ એવું બધું કહેવાય છે કે સિદ્ધપુરવાસીઓ હાલમાં પણ ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવતા નથી. દોસ્તો ઉત્તરાયણ ઉપર તો ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ. તો શું શું રાખવી જોઈએ? તો કે વધારે ઘોંઘાટીયું સંગીતનો ઓગાળવું જોઈએ, પતંગ પકડવા માટે ધાબે દોડાદોડી ન કરવી જોઈએ. જો તમારું ઘર જાહેર રસ્તાની આજુબાજુ હોય તો તેની સાવચેતી રાખો કે કપાયેલા પતંગની જે દોરી છે તે આવતા જતા વાહનો ઉપર ન પડે. ખાસ કરીને રસ્તા પર બાળકો જે દોડાદોડી કરે છે તે પણ ન થવી જોઈએ. ખાસ કરીને વાહન ચાલકો કે તો આખા દિવસ હેલ્મેટ અથવા તો ગળે રૂમાલ અથવા તો સ્કાર્ફ બાંધીને જ વાહન ચલાવવું જોઈએ, જેથી કરીને ગરામાં દોરી ન ફસાય અને અકસ્માત ન સર્જાય. જે ઘણી બધી બાબત છે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એક પતંગ કરતાં પણ આજે આપણી જિંદગી છે તે ઘણી બધી મૂલ્યવાન છે. પણ ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો પક્ષીનો પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. બને ત્યાં સુધી સવારે 9-10 વાગ્યા પછી અને સાંજે 4-5 વાગ્યા સુધી જ પતંગ ચડાવવા જાય, જેથી કરીને પક્ષીઓ સવારે અને સાંજે ઉડતા હોય તો તેને તકલીફ ન પડે. જો દોસ્તો આ હતો આજનો વિડીયો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો.